સુરતમાં ભારે વાહનના ચાલકો અનેકવાર લોકોની જિંદગી સાથે રમત રમી રહ્યા છે, ત્યારે પાંડેસરામાં રવિવારે એક બેફામ ટેન્કરના ચાલકે બાઇક સવાર સેલ્સમેનને કચડી મારતા તેનું મોત નિપજવા પામ્યું હતું. બનાવને લઈને હાલ ટોળે ટેન્કરમાં તોડફોડ કરતા પોલીસ પણ દોડી જવા પામી હતી. તો બીજી તરફ સિવિલમાંથી પરિવારે જ્યાં સુધી આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર પણ કરી ધરણા કર્યા હતા. પાંડેસરામાં પ્રમુખ પાર્ક ઇન્ડસ્ટ્રીયલ પાસે બાઇક લઈ ઉભેલા યુવકને ટેન્કર ચાલકે કચરે નાખતા ઘટનાસ્થળે જ અરેરાટી ભર્યું મોત નિપજવા પામ્યું હતું. જ્યારે અન્ય એક બનાવમાં ઈચ્છાપુરમાં યુરો કંપની પાસે રસ્તો ક્રોસ કરનાર સિક્યુરિટી ગાર્ડને પણ મોટરકાર ચાલકે અટપેટ લેતા તેનું પણ મોત થવા પામ્યું છે. પાંડેસરાના શ્રીરામનગરમાં રહેતા મંગેશ વાનખેડે કેમિકલ કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા હતા. રવિવારે સાંજે મંગેશ પોતાની બાઇક લઈ પાંડેસરાના પ્રમુખ ઇન્ડસ્ટ્રીયલ પાસે ઊભા હતા. દરમિયાન ફૂટપાથ ઝડપે પસાર થનારા એક ટેન્કરના ચાલકે તેનું હેડફેટ લઈ કચરી નાખ્યા હતા, જેથી તેમનું ઘટનાસ્થળે જ અરેરાટી ભર્યું મોત નિપજવા પામ્યું છે. ત્યારે પરિવારજને સિવિલ હોસ્પિટલ પર ધરણા પર બેસી જ્યાં સુધી આરોપી ન ઝડપાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર પણ કર્યો હતો. કલ્પના, જો ભાઈ, અમે તો એક જ માંગ કરીએ છીએ કે જો અમે ડ્રાઈવરને પૂછ્યું છે તો ડ્રાઈવર કહે છે કે મને માલિકને અમે કીધું કે માલિકને લાવો આ સામે, તો એ કહે છે કે માલિક અહીંયા નહીં આવશે. અમે પોલીસવાળા પાસેથી ઇન્સાફ માગે છે, પોલીસવાળા કહે છે અમે ઇન્સાફ નહીં આપી, અમે ન્યાય નહીં કરી શકીએ. તો અમને ન્યાય કોણ આપશે? પોલીસવાળા આપશે કે પછી કોણ આપશે અમને? એ મારા છોકરા સાથે એક્સિડન્ટ થયું છે, બરાબર. ટ્રકવાલાએ એને હાથ આપ્યો, પછાડી જે ટ્રક આવ્યો ને એને ઉડાવી દીધું, ગાડી બી એની બધી તૂટી ગઈ છે. તો અમે હવે બુઢાપાના સારા છે, અમારો જો સારો થયો તો જતો રહીએ, તો અમને હવે આ ઉંમરમાં કોણ ખવડાવશે? તો અમને ઇન્સાફ જોઈએ, બરાબર. મારાથી કામ થતું નથી, અમે ભાડાનું મકાન મારીએ. હવે ડેડ બોડી બી એ લોકો કહે છે કે અમે લાવારીસમાં નાખી દઈએ, તમારે લઈ જાઓ તો લઈ જાઓ, ન તો અમે લાવારીસમાં નાખી દઈએ. પોલીસવાળા કહે છે, પોલીસવાળા એ કહે છે તમારે લઈ જવો તો અત્યારે લઈ જાઓ, નહીં લઈ જવું હોય તો અમે લાવારીસમાં નાખી દઈએ. તો અમે ઇન્સાફ માગીએ છીએ. તો પછી ઇન્સાફ કોણ આપશે અમને? પોલીસવાળા જ આપશે ને? તો અમે કહીએ છીએ કે ડ્રાઈવરને લાવો, હા ભાઈ, આપણે પેલા માલિકને લાવો. એ લોકો ના પાડે છે, એ કહે છે કે અમારું કામ નથી. અમે કહીએ છીએ કે માલિકને મળવા જઈએ, તો માલિકને બી ના પાડે છે મળવાનું. તો પછી કેવી રીતે અમે યકીન કરીએ કે આ લોકો અમારું કામ કરશે? હાલ તો બેફામ બનેલા ટેન્કરના ચાલકે વેરી તકે ઝડપી પાડવાની પોલીસે હૈયાધરપત આપી છે. અઝરપુર સિટી ટેન્ટ ફેન્યુ.